નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. નવસારી લાઈવ અત્યારે હાલમાં 8 વાગ્યા બાદ જે કર્ફ્યુનો અમલવારી કરવામાં આવી છે તેનું ગ્રાઉન્ડ ઝીરો કવરેજ કરવા માટે આવ્યું છે. અત્યારે હાલમાં અમે આવી પહોંચ્યા શુશ્રુષા હોસ્પિટલ પાસે આવેલા સરદાર ચોક ખાતે. અહીં પોલીસ વિભાગ દ્વારા જે વાહનો લઈને આવતા હોય છે 8 વાગ્યા બાદ તમામને વાહન ચેકિંગ કરવામાં આવતી હોય છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા જે પણ આવતા હોય છે તેઓની પાસેથી ખાસ કરીને ચકાસણી કરવામાં આવતા છે કે તેઓ પાસે કયા પ્રકારના પુરાવા હોય છે. તમે જોઈ શકો છો કે આ જે આવ્યો છે તે ભાઈ પોતાની બસની ટિકિટ બતાવે છે કે બસમાં હાલ તેઓ આવ્યા છે અને તેના કારણે તેઓને પોલીસ વિભાગ દ્વારા તેમની પાસે જવા દેવામાં આવ્યા છે અને તેમને આ રીતે પોલીસ જે પણ વ્યક્તિ આવે છે તેઓની પાસે વાહન ચેક કરવામાં આવે છે. તેઓની પાસે આઈડી કોઈ પણ પુરાવા હોય, જો પુરાવા સાચા હોય તો તેને જવા દેવામાં આવે છે, જો પુરાવા યોગ્ય ન હોય તો તેને અટકાવીને. તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે કેટલા મોટી સંખ્યામાં અહીં લોકો અહીં ઊભા છે, જેઓ અત્યારે હાલમાં રાત્રિ કર્ફ્યુનો ભંગ કર્યો હતો અને તેઓ રાત્રિ કર્ફ્યુના સમયમાં અહીં આવતા હતા તેને લઈને તેમને અટકાવવામાં આવે છે. તેમની પાસેથી જરૂરી કાગળોની માંગણી કરવામાં આવી છે, પરંતુ યોગ્ય પુરાવા યોગ્ય કારણો ન હોવાના કારણે તેઓને અહીં અટકાવી દેવામાં આવે છે. ટૂંક સમયમાં આ તમામ લોકોને અહીંથી પોલીસ વાનમાં બેસાડીને પોલીસ મથકે લઈ જવામાં આવશે અને ત્યાં તેઓની સામે કાયદેસરની કાર્યવાહી પણ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. દરરોજનો આ નિત્યક્રમ બન્યો છે અને દરરોજ પોલીસ વિભાગ આ રીતે કામગીરી કરે છે. અમે રોજે રોજ આ રિપોર્ટો બતાવતા હોઈએ છીએ, પરંતુ તેમ છતાં પોલીસના અને મીડિયાના આટલા કવરેજ છતાં લોકો સમજતા નથી અને 8 વાગ્યા બાદ ઘરની બહાર નીકળે છે અને છેલ્લે પોલીસને તેમને પકડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો વારો આવે છે. અને ત્યારે પોલીસ હાલમાં તમે જોઈ શકો છો કઈ રીતે લોકોને અટકાવે છે અને તેઓની સામે કામ કરી. અહીં એક પીઆઈ કક્ષાના અધિકારી પીએસઆઈ તેમજ અન્ય જવાનો તૈનાત છે અને આવતા જતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી ધરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિજલપુર પોલીસે જે લોકોને ઝડપ્યા હતા તે લોકોને હવે તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે જે તમામ લોકોને અહીં ઝડપી પાડવામાં હતા તે તમામને વારા પરથી પોલીસ વાનમાં બેસાડીને પોલીસ મથકે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એટલે કે જે લોકો કામ પરથી અત્યારે પોતાના ઘરે જઈ રહ્યા હતા કે કોઈ પણ જે લોકો પોતાના બહાર ગયા હોય ને 8 વાગ્યા પછી ઘરે જવા માટે નીકળ્યા હતા તેવા તમામ લોકોને અહીં ઝડપી પાડવામાં આવે છે અને તેઓને અત્યારે હાલમાં પોતાની પોલીસ વાનમાં બેસાડીને તેને પોલીસ મથકે લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે આ લોકો પકડાય છે તેમાં મોટા ભાગના જે સુરત અપડાઉન કરતા હોય, સુરત ખાતે જે અપડાઉન કરતા તે લોકોને અહીં અત્યારે હાલમાં પોલીસ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવે છે, કારણ કે તેઓને ત્યાંથી લેટ છોડવામાં આવે છે અને તેનો ભોગ કર્મચારીઓ બનતા હોય છે. જે કર્મચારી તેના કારણે પોલીસે તેમની સાથે ઘર્ષણ કરવાનો વારો આવે છે અને તેમને છેલ્લે આવી રીતે પોલીસ વાનમાં બેસાડીને પોલીસ મથકે લઈ જાય તેમની સામે કાર્યવાહી કરવામાં છે. તેથી અમે નવસારી લાઈવ ખાસ અપીલ કરી રહ્યો છે કે તે પણ કર્મચારીઓ પોતાને ત્યાં કામ કરતા હોય તે લોકોને સુરત કામ કરતા હોય તે લોકોને વહેલી તકે છોડવામાં આવે અને વહેલી તકે છોડી અને તેમને ઘરે રવાના કરવામાં આવે તો તે લોકોએ આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવાનો ન આવે, કારણ કે 8 વાગ્યા પછી પોલીસ કડક વલણ અપનાવતી હોય છે અને ઘરે જતા તો લોકોને ઝડપી પાડી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી પણ પોલીસ વિભાગ કરતું હોય છે. એટલે તમારે ઘર જે પણ વેપારી હોય, જે પણ ધંધાદારી હોય તે લોકો પોતાની વાહનને આ પોતાના કર્મચારીઓને વહેલા છોડે તો તે લોકોએ આવી મુશ્કેલી વેઠવાનો ભારો ના આવે. અને જે લોકો પોતાના વાહનો પર ઘરે જતા હોય ત્યારે તેમની સામે પોલીસ વિભાગ આ પ્રકારની કાર્યવાહી કરવા માટે મજબૂર બનતું હોય છે અને તેના લઈને આ પ્રકારે પોલીસ કામ કરી રહી છે. તમે જોઈ શકો છો કઈ રીતે પોલીસ વિભાગે તમામ લોકોને ઝડપી પાડ્યા છે, વાહનમાં બેસાડીને હવે પોલીસ મથકે લઈ જવામાં આવી રહ્યા છે અને તેમની સામે હવે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરશે. ત્યારે પોલીસ કાફલો અહીં પણ કડકપણે કાર્યવાહી કરી રહ્યું છે અને લોકોને પણ અપીલ કરી રહ્યો છે કે પોતે ઘરમાં રહો, સુરક્ષિત રહો. અને પોલીસ પણ જે આ કામ કરી રહ્યો છે કોરોના મહામારીમાં કોરોના વોરિયર્સ તરીકે પોલીસ કામ કરી રહી છે, કારણ કે આજે કોરોનાથી પોલીસ જવાનનું મોત થયું છે. બહુ દુઃખદ ઘટના કહી શકાય નવસારી માટે, કારણ કે નવસારીમાં એક પોલીસ જવાન કોરોના ભડકી ગયો છે ત્યારે આજે તેને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે તેને ખાસ અંતિમ દર્શન કરાવ્યા બાદ તેમનો આજે અંતિમ વિદાય પણ થઈ હતી. તમે જોઈ શકો કે પોલીસ આ જે કાર્યવાહી કરી રહી છે લોકોના માટે કરી છે, જનતા માટે કરી રહી છે, કારણ કે જનતા માટે જ પોલીસ ખડે પગે અહીં ફરજ બજાવે છે. કોરોના કાળમાં પણ પોલીસો જ કોરોના વોરિયર્સ બનીને જ્યારે તમારી રક્ષા માટે ઊભા હોય તો ત્યારે તમારા ઘરમાં રહીને સુરક્ષિત રહેવું જોઈએ અને કોરોનાથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ તેવી ખાસ નવસારી લાઈવ તમને અપીલ કરી રહ્યો છે. ત્યારે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને જોતા રહો નવસારી લાઈવ. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ.
तो सौ प्रथम गूगल प्ले स्टोर पर अमारी झटपट न्यूज एप सर्च करो। त्यारबाद तमारी स्क्रीन पर अमारा झटपट न्यूज लोगो साथे देखाती एप ने डाउनलोड करो। आ एप तमारी फोन नी खूबज ओछी स्पेस रोकशे, जेथी तमे एने सरळताथी डाउनलोड करी शकशो। त्यारबाद आ एप ने जारे पण ओपन करशो त्यारे तमे स्क्रीन पर देखाय छे ते मुजब तमाम समाचारो थी माहितगार थई शकशो। खास वात ए छे के आ एप नी नोटिफिकेशन ऑन राखवी, जेथी अमारा थकी थती दरेक न्यूज अपडेट तमारा फोन स्क्रीन पर तमने तरत ज जोवा मळशे। जो कि एक महत्वनी बात ए छे के एप डाउनलोड करिया बाद तमारो कीमती रिव्यू आपवानो भूलशो नहीं। रिव्यू आपी अमने साथ सकार आपो अने प्रोत्साहित करो। चैनल ने सब्सक्राइब करवा माटे अमे जेम वीडियो में बताविए छे तेम तमे सब्सक्राइब बटन पर दबावी बाजू में बेल पर बटन दबावशो अने त्यार बाद जो तमने आ वीडियो गमे तो लाइक बटन दबावशो। सब्सक्राइब बटन एक ज वार दबाववानुं छे, एक वार तमे दबावो एटले तमे सब्सक्राइब थई जशो अने बाजू में बेलनुं बटन दबावशो एटले तमने नोटिफिकेशन ऑन थई जशे अने दरेक वीडियो ज्यारे तमने गमे तो ए वीडियो ने आ रीते जे लाइक बटन छे ते लाइक दबावी अमने प्रोत्साहित करशो।